हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 वाणिज्य व्यवस्था ना चेप्टर 2 ना एक नवा प्रश्न की समझूती मेळवा जई रह्या छे। अने आ प्रश्ननुं नाम छे टपाल सेवाओ। विद्यार्थी मित्रों, टपाल सेवाओ एटले पोस्ट खाता द्वारा आपवामां आवती विविध सेवाओ, जेने अहीं आपणे बे भागमां वेचवाना छीए। एक टपाल एटले के पत्रना स्वरूपमां, अने बीजुं पोस्ट खाता द्वारा आपवामां आवती बचत सेवाओ। आजना आपणे आ वीडियो लेक्चरमां टपालना स्वरूपमां एटले के पत्रना स्वरूपमां के पार्सलना स्वरूपमां आपवामां आवती सेवाओनी समझूती मेळवशुं। ई पहेला विद्यार्थी मित्रों, एम कहेवाय छे के भारत में 150 वर्ष करता पण वधु समय थी भारतीय टपाल खातू एटले के इंडियन पोस्टल डिपार्टमेंट माहिती संचार नी सेवा पूरी पाड़े छे। माहिती संचार एटले पत्र द्वारा एक माहिती ने अन्य जग्याए पहोंचाड़वी, एटले के माहिती संचार। फरी एक वखत, 150 वर्ष करता पण वधारे समय थी इंडियन पोस्टल डिपार्टमेंट आ माहिती संचार नी छे ए सेवा पूरी पाड़े छे। अने वर्तमान समय में विद्यार्थी मित्रों, भारत में 150,000 एटले के 1.5 लाख करता पण वधु पोस्ट ऑफिस कार्यरत छे। फरी एक वखत, भारत में 1.5 लाख करता पण वधु पोस्ट ऑफिस कार्यरत छे। અને એમાંની 90% પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ 100% બેન્કિંગની સેવાઓ ઉપલબ્ધ થઈ શકી નથી, જ્યારે નાનામાં નાના ગામડામાં આજે પણ ટપાલ ખાતાની સેવા ઉપલબ્ધ છે। એટલે 1.5 લાખ પોસ્ટ ઓફિસમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસ છે એ ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપે છે। આ ભારતીય ટપાલ ખાતા દ્વારા આપવામાં આવતી જે ટપાલ સેવા છે એટલે કે પત્રની સેવા છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। જુદા જુદા સ્વરૂપે પત્ર દ્વારા લોકોના સંદેશાઓ પહોંચાડે છે, એમાંની પહેલી સેવા છે જેનું નામ છે સામાન્ય ટપાલ। વિદ્યાર્થી મિત્રો, એક પત્ર ને સાદા પરબીડિયામાં પેક કરીને જે તે વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરે છે એને સામાન્ય ટપાલ તરીકે ઓળખવામાં આવે છે। વર્તમાન સમયમાં એક સાદું પરબીડિયું એટલે કે કવર એ લઈ અને એમાં એક પત્ર તમે મોકલી દો એટલે જે તે વ્યક્તિને છે પત્ર પહોંચાડવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થી મિત્રો આ જ પત્રને રજિસ્ટર્ડ દ્વારા મોકલવાનું કામ કરે છે, જે બીજી પત્રની સેવા છે જેનું નામ છે નોંધાયેલી ટપાલ। એટલે કે તમે જે વ્યક્તિને પત્ર મોકલો છો એ કવર જે તે વ્યક્તિને જ રૂબરૂ આપવામાં આવે છે। ફરી એક વખત, જે તે વ્યક્તિને જ રૂબરૂ આપવામાં આવે છે મતલબ કે એની નોંધ કરવામાં આવે છે। અને એમાં જો વિદ્યાર્થી મિત્રો ગ્રાહક એવું ઈચ્છે કે સામેવાળી વ્યક્તિને પત્ર મળ્યો છે એની ખાતરી માને જોઈએ છે તો રિટર્ન એની એક રસીદ એટલે કે પહોંચ મળે છે જેને એક્નોલોજીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં રજિસ્ટર્ડ એડી તરીકે ઓળખવામાં આવે છે। સામેની વ્યક્તિને પત્ર મળે, વ્યક્તિ સ્વીકારે, એક્નોલોજીમેન્ટ એટલે કે રસીદ ઉપર સહી કરે અને લેટર ફરી પાછો ગ્રાહકને પાછો મળી જાય એટલે એની ખાતરી મળે કે ગ્રાહકને આ લેટર છે મળી ગયો છે, જેને રજિસ્ટર્ડ એડી તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજી સેવા છે વિદ્યાર્થી મિત્રો પાર્સલ સેવા। પાર્સલ સેવા એટલે તમે કોઈ પણ વસ્તુ એક બોક્સમાં એક પાર્સલમાં પેક કરી અને સામેની વ્યક્તિને તમે મોકલો તો એને પાર્સલ સેવા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કાયદા દ્વારા જે વસ્તુ પ્રતિબંધિત ન હોય
એવી વસ્તુને તમે પાર્સલમાં પેક કરી અને સામેની વ્યક્તિને તમે મોકલો છો. મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે શબ્દ વાપરું છું મોકલનાર એનો ચાર્જ પોસ્ટ ઓફિસને ચૂકવી આપે છે. જરૂર પડે આ પાર્સલનો વીમો પણ લઈ શકાય છે. પોસ્ટ ઓફિસ દ્વારા તમને જાણ કરવામાં આવે કે 1000 કે 2000 રૂપિયાનું તમારું પાર્સલ છે, તમારે ઇન્સ્યોરન્સ જોઈએ છે તો તમારે આટલી રકમ વધારે ચૂકવવાની છે, તો તમારું પાર્સલ સેફ થઈ જાય છે. ફરી એક વખત એક બોક્સમાં પાર્સલમાં પેક કરી સામેની વ્યક્તિને વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ છે પાર્સલ સેવા. અને એમાં વિદ્યાર્થી મિત્રો એક જે સેવા છે વેલ્યુ પેએબલ પોસ્ટ, જેને ટૂંકમાં VPP તરીકે ઓળખવામાં આવે છે. વેલ્યુ એટલે કિંમત, પેએબલ એટલે ચૂકવવામાં આવે, પોસ્ટ એટલે કે પોસ્ટ દ્વારા. જ્યારે પોસ્ટ દ્વારા પાર્સલ મળે ત્યાર પછી સામેની વ્યક્તિ પૈસા ચૂકવે તો એને VPP તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો એક પાર્સલ હું અહીંથી મોકલું છું, જે પાર્સલની જોજો બરાબર. એક વેપારી બીજા વેપારીને માલ મોકલે. માનો કે હું રાજકોટનો વેપારી છું, મારે અમદાવાદના વેપારીને માલ મોકલવો છે, કસ્ટમરને માલ મોકલવો છે, તો એ માલને પાર્સલમાં પેક કરીને મોકલું. માલની કિંમત ફરી એક વખત, માલની કિંમત 2000 રૂપિયા છે, તો 2000 રૂપિયા માલની કિંમત ઉપરાંત પાર્સલ મોકલવાની કિંમત 100 રૂપિયા, એટલે કે 2100. આ 2100 રૂપિયા સામેની વ્યક્તિ જ્યારે ચૂકવે ત્યારે પોસ્ટ ઓફિસનો કર્મચારી એને પાર્સલ આપે છે. અને મને 2100 રૂપિયા પોસ્ટ ખાતાનો કર્મચારી તેમની પાસેથી વસૂલી અને મને પરત ચૂકવી આપે છે. એને VPP તરીકે ઓળખવામાં આવે છે, વેલ્યુ પેએબલ પોસ્ટની સેવા તરીકે ઓળખવામાં આવે છે. આવી જ એક સેવા અત્યારે બહુ જ મહત્વની તમે સાંભળતા પણ હશો, સ્પીડ પોસ્ટની સેવા, ઝડપી ટપાલ સેવા, ઝડપી પાર્સલ સેવા. વિદ્યાર્થી મિત્રો 1986 એટલે કે 1986 એમ કહેવાય છે કે ભારતમાં સ્પીડ પોસ્ટની સેવા છે એ શરૂ કરવામાં આવી છે. સામાન્ય ટપાલ કરતાં આ ટપાલ ઝડપથી પહોંચે છે. સામાન્ય ટપાલની કિંમત 5 રૂપિયા હોય વિદ્યાર્થી મિત્રો, તો અંદાજે 5 ગણી કિંમત એટલે કે 25 રૂપિયા જેવી કિંમત જ્યારે તમે પોસ્ટ ઓફિસને ચૂકવો ત્યારે વિધિન 24 અવર્સ 24 કલાકમાં તમારી ટપાલ સામેવાળી વ્યક્તિને મળી જાય છે. મતલબ કે સામાન્ય ટપાલ કરતાં જેની કિંમત ખૂબ જ વધારે છે અને ઝડપી તમારો પત્ર પહોંચાડે છે, પત્ર કે પાર્સલ, તેને સ્પીડ પોસ્ટની સેવા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ ધારે તો એ પત્રનો એટલે કે એ પરબીડિયાનો પણ વીમો લેવો હોય તો લઈ શકે છે. અને આજની એવી જ એક છેલ્લી સેવા આપણે સમજીએ જેનું નામ છે એક્સપ્રેસ પાર્સલ. વિદ્યાર્થી મિત્રો સ્પીડ પોસ્ટમાં પણ તમે પાર્સલ મોકલી શકો છો, પણ સ્પીડ પોસ્ટમાં પાર્સલ તમે મોકલો છો એના કરતાં પણ વધારે સ્પીડમાં તમારે પાર્સલ મોકલવું હોય તો એક્સપ્રેસ પાર્સલની સેવા છે એ પોસ્ટ ખાતા દ્વારા આપવામાં આવે છે, જે કસ્ટમર માટે પણ છે અને ધંધાકીય એકમ માટે પણ છે. પણ વિદ્યાર્થી મિત્રો સ્પીડ પોસ્ટ કરતાં એક્સપ્રેસ પાર્સલની સેવાની કિંમત ગ્રાહકે વધારે ચૂકવવી પડે છે. મતલબ કે પોસ્ટ ખાતા દ્વારા સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે કિંમત છે એ વસૂલવામાં આવે છે. અને આ એક્સપ્રેસ પાર્સલમાં તમારી વસ્તુને કે પત્રને પહોંચાડવા માટે, પાર્સલને પહોંચાડવા માટે મોટે ભાગે હવાઈ સેવા એટલે કે ફ્લાઇટમાં જ આ વસ્તુ છે મોકલવામાં આવે છે. મતલબ કે 3 કે 4 કલાકની અંદર જ સામેની વ્યક્તિને તમારું પાર્સલ મળી જાય છે. સ્પીડ પોસ્ટમાં તમે આજે મોકલો છો આવતીકાલે મળે છે, એક્સપ્રેસ પાર્સલ સેવાની અંદર તમારું પાર્સલ 3 કે 4 કલાકની અંદર જે તે વ્યક્તિના હાથમાં મળી જાય છે, જેને એક્સપ્રેસ પાર્સલ સેવા તરીકે ઓળખવામાં આવે છે, પણ એની કિંમત સૌથી વધારે ચૂકવવી પડે છે. થેન્ક યુ.